શનિવારના રોજ વહેલી સવારે ઇઝરાયેલે ઈરાન પર મોટો હુમલો કર્યો સુરક્ષા દળોએ તહેરાનમાં સૈન્ય મથકો અને આસપાસના વિસ્તારોને નિશાન બનાવ્યા આ સમયગાળા દરમિયાન ભારે બોમ્બારૂ થયો હતો ઇઝરાયલી સેનાએ હુમલાની પુષ્ટિ કરી હતી ઇઝરાયલે શનિવારે ઈરાન પર મોટો હુમલો કર્યો હતો ઈરાનની રાજધાની તહેરાન સહિત અનેક સ્થળો પર ઇઝરાયલ દ્વારા હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો તો બીજી તરફ ઈરાનનું કહેવું છે કે ઇઝરાયલી હુમલામાં ઈલામ ખુઝેસ્તાન અને તહેરાન પ્રાંતમાં સૈન્ય લક્ષ્યોને નિશાન બનાવી તેના પર હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં મર્યાદિત નુકસાન થયું છે ઈરાન ઉપરાંત ઈરાક અને સીરિયામાં પણ અનેક વિસ્ફોટ થયા હોવાની માહિતી મળી હતી અહેવાલો

मिलिट्री बेसिस के ऊपर तो इसराइल और ईरान की जो दुश्मनी है वो बहुत सालों से है और अगर हम इतिहास को देखें तो इसके पहले ये दो देश बहुत अच्छे दोस्त थे एक जमाने में लेकिन तब से दुश्मनी शुरू हुई जब से ईरान ने पैलस्टीनियन को रिकोगनाइज किया और पैलस्टीन पैलेस्टीन के जो लोग हैं वो अप्रेस्ड है ऐसा मानने लगे માત્ર ત્રણ કલાકમાં જ વીસ થી વધુ ઈરાન સૈન્ય સ્થળો પર હુમલો કર્યો હતો ઇઝરાયલ દ્વારા શરૂ કરવામાં આવેલા હુમલામાં મિસાઇલ ફેક્ટરીઓ અને સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા હતા

They have completed a job where they have hit precisely military targets in Tehran. In fact, explosions have been heard in Tehran. This is on the morning of Saturday. America says we are not involved at all, though President Biden was being briefed all the time that preparations are going on for this attack. Now, this is a very serious matter. It is a retaliation for 1st October when... Iran fired 200 missiles on Israel. So this is the promised retaliatory attack.

તેલ ક્ષેત્રો પર હુમલો કર્યો નથી તેનો ટાર્ગેટ માત્ર લશ્કરી સ્થળો પર છે ઈરાની મીડિયાના અહેવાલ મુજબ આ હુમલા તહેરાનના ઇમામ ખોમેની ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે થયો હતો એરસ્ટ્રાઇક બાદ અમેરિકાએ ઇઝરાયલનું સમર્થન કર્યું છે અને કહ્યું હતું કે આ ઈરાનના હુમલાનો જવાબ છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી